नमस्ते बाळ मित्रों, आपणी शाळामां स्वागत छे। चलो आजे धोरण आपणे 5 થી 5, 6 અને 7 અક્ષર લેખન ચિત્ર પર કરીએ। આપણે કોઈ પણ એક ડ્રોઈંગ શીટ લેવાનું અથવા આપણે ચોરસ ફોર લાઈન અથવા ખાનાવાળી બુક હોય એનામાં આપણે કરી શકીએ છીએ। તમારે આંખું ના હોય તો શું કરવાનું, ખાનાવાળી બુક હોય તો એમાં કરવાનું, અથવા ના હોય તો આપણે ધીમે ધીમે આટલી સાઇઝના આપણે ખાના પાડી લેવાના આડા અને ઊભા સ્કેલ વડે। તો ચાલો આપણે કરીએ આજે અક્ષર લેખન। સૌ પ્રથમ આપણે અહીંયા કોઈ પણ એક ખાનું લેવાનું છે અને ઘાટા અક્ષર પેન્સિલથી ખાના જ્યારે તમે પાડો ત્યારે શું કરવાનું છે, તમારે અચ્છા અચ્છાથી કરવાનું। આવી રીતના આપણે કરતું જવાનું, 1, 2 અને 3। ત્યાર પછી હવે આ ભાગ છે એને આપણે શું કરશું, અથવા તો સ્કેલ વડે આપણે આવી રીતના આંકી લઈશું, અને આ ભાગને આપણે શું કરવાનું છે, અડધું આપણે અહીં સુધી લઈ જવાનું, પછી આપણે આમ રાઉન્ડ કરવાનું છે આવી રીતના, સમજાય છે। રાઉન્ડ થઈ જાય ત્યાર પછી આપણે જે આ ભાગ કર્યો છે એને થોડુંક આપણે અહીંયાથી અહીંયા આંકી લેવાનું આવી રીતના, અકાઈ જાય ત્યાર પછી આપણે આને ક્રોસ સેજ આટલું કાપવાનું છે, અને અહીંયા સુધી આપણે આ ભાગને આપણે સુધી લઈ લેવાનો છે। ત્યાર પછી પાછું એને આપણે શું કહેતા ક્રોસથી આપણે આંકી લેવાનું, અને જે આ ભાગ વધ્યો છે આપણો એને આપણે આટલું આમ કવર કરી લેવાનું છે। આ ભાગને આ સેમ લીટી આવી જોઈ, ત્યાર પછી આપણે લઈ લઈશું 1, 2 અને 3, બરાબર છે। ત્યાર પછી હવે 1, 2 અને 3 આવી ગયું આપણે, આ ભાગ અથવા આપણે આને શું કરવાનું છે, આવી રીતના રાઉન્ડ કરી દેવાનું છે, અને નીચે આપણે અહીંયા શું કરવાનું છે, આવી રીતના આને માપોમાં માપ લઈ લેવાનું છે, અહીંયા લઈ લેવાનું છે, અને અહીંયા આપણે દેખાય છે। ત્યાર પછી આ થોડુંક આપણે વધ્યું હોય એને આપણે શું કરી દઈશું, અહીંયા 2 ભાગ, અહીંયા 3 લીધા, 1, 2 અને 3, તો અહીંયા આપણે 2 ભાગ જ માત્ર ખાલી લેવાનો છે। ત્યાર પછી આપણે અહીંયા શું કરવાનું છે, આની સાથે એને 3માં આ ભાગ સેમ આવવો જોઈએ અને આ ભાગ સેમ આવવો જોઈએ આપણે કરી લેવાનું છે। અહીંયાથી આપણે થોડુંક રાઉન્ડ કરી લેવાનું, રાઉન્ડ થઈ જાય એટલે આપણે આને આની સાથે દોરી લેવાનું છે અહીંયા, અને અહીંયા આપણે કરી લેવાનું, આ થઈ ગયો તમારો ક। ત્યાર પછી બાજુમાં પાછું 2 લીટી છોડી દેવાની, આપણે 2 લીટી છોડી જાય ત્યાર પછી એક આપણે 1 લીટીથી નીચે, અહીંયા 1 ખાનું છે, આ બીજું ખાનું છે, અને ઉપર 2 ખાના લઈશું, આપણે કેટલા લઈશું, 2 ખાના આવી રીતના 2 ખાના આવી જાય ત્યાર પછી આપણે અહીંયા સીધે સીધું 2 ખાના લઈ લઈશું, અથવા તો 3 ખાના પણ આપણે, 1 છે તો અહીંયા 1, 2 થઈ ગયું। હવે આ 2 સેમ સરખું આવી જાય પછી અહીંયા આપણે આવી રીતના જે કર્યું છે એને આમ લેવાનું છે આવી રીતના, અને આને આ ભાગને આ બાજુ લેવાનું છે, દેખાય છે તમને, અને આ ભાગને આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનો છે। હવે અહીંયા છે આપણે શું કરશું, હવે ત્યાં 1, 2 અને 3 અથવા તો તમે 4 પણ લઈ શકો છો। હવે અહીંયા જે આ ભાગ વધ્યો છે આપણે એને શું કરશું, એને આપણે અહીંયા કરી લઈશું, ના ને અહીંયા સીધે સીધું આપણે અહીંયા સુધી લઈ લઈશું, અને આ ભાગને આપણે અહીંયા કરી દઈશું। આ થઈ જાય પછી આ ભાગને આપણે અહીંયા શું કરી દેવાનું છે, વણક વાળી દેવાનો છે, વણક વરાઈ જાય અથવા તો 2 આપણે આ ભાગ અહીંયાથી આમ લઈ લઈશું, જે આ ભાગ છે આ લાઈન અને આ લાઈનને આપણે શું કરી દઈશું, એને આવી રીતના આંકી દઈશું, આવી રીતના આંકાઈ જાય એટલે આને પણ આમ આંકી દઈશું, પછી અહીંયા આટલું આમ કરી દઈશું આપણે, અહીંયા આટલું આમ કરી દઈશું, દેખાય છે, આ થઈ ગયું આપણો મ। અથવા તો તમને લાગે છે કે આ મોટું થયું ના નાનું થયું તો શું કરવાનું છે, આપણે
आ भाग ने अपने अँ वधारी देशों शू करशु आपणे आ भाग छे हलो आपने एवं लगे कि आ भाग आटलो आटलो ज होवो जोईए तो आपणे अँ पण आने वधारी सकीए छीए। रही गयो आपणो थई गयो म बराबर छे अने आ भाग ने अँ एटले वधारो तो पण करी शके। हवे लेशु અહીંયાથી આપણે લઈશું અણી અને અહીંયા વળાંક વાળશું આટલું અને અહીંયાથી ગોળ એટલે સેજ આપણે આમ વળાંક વાળી લઈશું। સમજાઈ ગયું? બે થઈ ગયું અથવા તો એક પણ તમે લઈ શકો છો। અહીંયાથી આપણે આમ વળાંક વાળ્યું અને અહીંયા સુધી આપણે લઈ લઈશું સેજ આપણે એક છેડો આપણે અલગ કરવાનો છે અને આમ કરવાનો છે અને આમ કરીને અહીંયા સ્કેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો। આવી રીતના વણક થઈ જાય તો આપણે શું કરવાનું અને એટલેથી આમ વાળી લેવાનું। હવે આ ભાગને આપણે આમ વાળી લઈશું આવી રીતના અને આપણે આમ વાળી લઈશું। આ વળાઈ જાય એટલે આપણે આને આટલે લઈ લઈશું અને આને આમ લઈ લઈશું। આ આપણું થઈ ગયું કમળ। હવે આપણે એમાં શું કરી નાખશું? કલર પૂરી લઈશું। શું કરી નાખશું? કલર આપણી પાસે આવા કલર છે તો આપણે આવા કલર ગુલાબી કલર લઈ લઈએ અને એને આપણે શું કરી દઈશું? કલર પૂરી લઈશું। શું કારણથી? કારણ કે તમે જે દોર્યું છે અક્ષર લેખન કર્યું છે એમાં તમને વ્યવસ્થિત દેખાય આવે કે તમે દોરેલું છે અને તમારે ન કલર પૂરવો હોય તો એનું બીજું પણ ઓપ્શન છે। પહેલાં આપણે કલરવાળા જ કરી લઈએ અને કલરનું બીજું ઓપ્શન ડબલ કલરમાં તમારે કરવો છે હાલો કે મારે બીજા કલરમાં કરવાનું છે તો આપણે કોઈ પણ બીજા બે કલર લઈ લઈશું અથવા તો ચલો આ આવી ગયું એક આપણે લાલ કલર લઈ લઈશું અને એક આપણે લઈ લઈશું લીલો કલર। બે કલર આપણે લઈ લઈશું। હવે બે કલર છે હવે તમને એમ લાગે કે મારે બે કલર કરવા છે તો આના ભાગ પાડી શકો છો। આવી રીતના તમે ભાગ પાડી શકો છો। દેખાય છે? આપણે આટલા અડધા અડધામાં અલગ અલગ કલર કરશું આવી રીતના। અહીંયા આપણે આવી રીતના ત્યાર પછી આપણે બીજો કલર લઈ લઈશું જે આપણે લાલ કલર લીધો હતો એ તો પણ ચાલે। તમારે કેસરી સફેદ લીલો કરવો હોય તો પણ તમે કરી શકો છો। દેખાય છે? ચાલો ત્રીજું ઓપ્શન કે તમારી પાસે કોઈ પેન હોય તમારે લાગે કે ના મારે આ કરવું નથી કલર તો આપણે ડિઝાઇન આવી છે તો આપણે આવી રીતના ડિઝાઇન પણ અંદર કરી શકીએ છે। પેન્સિલ હોય તો પેન્સિલથી કરી શકીએ, પેન હોય તો પેનથી કરવું। તમે મોટા છો એટલે તમારે શેનાથી કરવું પડે? પેન્સિલથી કરવું ના પડે, પેનથી જ કરવું પડે। હવે કે છે એવી રીતના અલગ અલગ આકારથી તમારે તમે એને કરી શકો છો। એવું જરૂરી નથી કે આપણે કલર પણ થઈ શકે, કલર હોય તો વધારે સારું દેખ લાગે પણ સારું। આવી રીતના તમે કરી શકો છો। દેખાય છે ને? જોવો જોઈએ થઈ ગયું અલગ અલગ પ્રકારમાં એક જ કલર ડબલ કલર અને તમે ડિઝાઇન વડે પણ એને કરી શકો। હવે તમને એવું લાગે કે આ સાદું છે તો અંદર આવી ડિઝાઇન પણ તમે અલગ અલગ રીતના કરી શકો છો। દેખાય છે ને? જોવો જોઈએ કેવું સરસ દેખાય છે। હવે આપણે આને આ કર્યું હોય અહીંયા ઉપર પણ લેતું જવાનું થશે કારણ કે સરખે સરખું આપણને લાગવું જોઈએ। એના અંદર તમે રાઉન્ડ પણ કરી શકો છો, એવું નથી કે લીટી જ જરૂરી છે, કોઈ પણ રાઉન્ડ હોય તો પણ રાઉન્ડ રાઉન્ડ કરીને પણ તમે કરી શકો છો।
સમજાઈ ગયું? હવે તમે પણ આવી રીતના ઘરે કરજો, બરાબર છે? નમસ્તે બાળમિત્રો.